આકાશવાણી ભુજ અમદાવાદ વડોદરા અને રાજકોટ પ્રસ્તુત છે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર નમસ્તે જીજ્ઞાબેન નમસ્તે બહેનો નમસ્તે ધારાબેન જીજ્ઞાબેન આપણે બહેનોને કહીએ કે આપણે ગઈકાલે જ પાંચમી જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવ્યો અને આપણે આ વિશ્વ પર્યાવરણ દિવસ દર પાંચમી જૂનના ઉજવીએ છીએ પણ બહેનો તમને એવું નથી લાગતું કે આ પર્યાવરણ દિવસ એક જ દિવસ શા માટે પર્યાવરણ માટે તો આપણને હંમેશા જાગૃત રહેવું જ પડશે કેમ કે પ્રકૃતિમાંથી આપણે ઘણું બધું પામીએ છીએ અને એ અને એ પ્રકૃતિ છે તો જ આપણે છીએ પર્વત કહેતા શેષ ઉઠા તું ભી ઉંચે બન જાઓ સાગર મેં ગહેરાઈ લાવો સમજ રહે હો કહેતી હૈ ઉઠ ઉઠ ગિર ગિર તરલ તરંગ ભર લો ભરલો દિલ મેં મીઠી મીઠી મૃદુલ ઉમંગ પૃથ્વી કહેતી ધૈર્ય ન છોડો કિતના હી હો શિર પર ભાર કહેતા હૈ ફેલો ઢકલો તું સારા સંસાર બહેનો આ પ્રકૃતિના અલગ અલગ તત્વો આપણને કેટલા સરસ સંદેશ આપી જાય છે અને આવા અમૂલ્ય પ્રકૃતિના તત્વોને આપણે જો ન બચાવીએ ને તો એ આપણા માટે મોટામાં મોટી શરમજનક બાબત જ હોય બહેનો તમને નથી લાગતું કે પર્યાવરણ દૂષિત થઈ રહ્યું છે એ એક વિકટ પ્રશ્ન બની રહ્યો છે બહેનો આપણે છેલ્લા કેટલાય વર્ષોથી ભૌતિક સુખ સગવડો અને ઉપકરણોથી આપણું જીવન વૈવિધ્ય સભર સગવડતાથી ભરપૂર બનાવ્યું છે પણ ક્યાંક એવું નથી લાગતું કે આપણે આ બધી ભૌતિક સગવડો પામવામાં ક્યાંક પર્યાવરણને નુકસાન પણ પહોંચાડ્યું છે બહેનો પર્યાવરણને બગાડવામાં છે ને આપણી નઠારી આદતો જ જવાબદાર છે આપણે એક નાના કામ માટે પણ આપણે આપણા વાહનને છોડી નથી શકતા જેનો બેફામ અને અમર્યાદિત ઉપયોગ કરીએ છીએ જેને લીધે વાતાવરણ તો દૂષિત થાય છે અને સાથે જ ખનિજ તેલ કુદરતી વાયુ એ દરેક જથ્થામાં ઘટાડો થાય છે જો આવું જ ચાલશે ને તો આવનારા સમયમાં ફરીથી સાયકલ ચલાવવાનો વારો આવશે જ અને એ ઉપરાંત અસ્વચ્છતા પણ વાતાવરણને દૂષિત કરવામાં ભાગ ભજવે છે જેમ કે અવિઘટનીય કચરો જ્યાં ત્યાં આપણે ફેંકીએ એનાથી ભૂમિ પ્રદૂષણ થાય પાણી પ્રદૂષણ તો થવાનું જ ઉદ્યોગોનું જે વધતું જતું પ્રમાણ છે એને લીધે પણ વાતાવરણ દૂષિત થાય છે કેમ કે એ પોતાનો જે ખરાબ કચરો છે એ નદી તળાવ અને સરોવરમાં ભેળવી દે છે અને એની ફેક્ટરીઓમાંથી જે કાળા કાળા ધુમાડાઓ નીકળે છે એમાં હવાનું પ્રદૂષણ પણ થાય છે અને એટલે જ આ પ્રદૂષણ આપણને ભયંકર રીતે અસર કરી રહ્યું છે શારીરિક રીતે તો ખરું જ પણ સાથે સાથે પાયમાલ પણ કરી રહ્યું છે વધતા પ્રદૂષણને કારણે આપણા ઋતુચક્રમાં પણ ફેરફાર સર્જાઈ રહ્યો છે ક્યારેક પહેલું એવું લાગે છે કે અચાનક એકદમ ઠંડી આવે છે ક્યારેક ગરમીની ઋતુમાં પણ વરસાદ આવે છે તો ક્યારેક શિયાળાની ઋતુમાં ઉનાળા જેવી ગરમી થાય છે અને ક્યારેક અતિવૃષ્ટિ તો ક્યારેક અનાવૃષ્ટિ અને ક્યારેક દુકાળ તો ક્યારેક પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જાય છે અને આપણે હમણાં જ જોયું ને કે જ્યાં આપણે આપણે મીઠી મીઠી કેરીની આશા હતી ત્યાં જ માણ્યું અને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના વધવાથી ગ્લોબલ વોર્મિંગની અસર ઓઝોન સ્તરમાં ગાબડા પડવા આ બધું જ માનવ પોતાના સ્વાર્થ માટે વૃક્ષોને આડેધડ કાપી રહ્યો છે અને એ છે ખતરાની ઘંટી અને બહેનો આ પર્યાવરણ બચાવવામાં સૌથી મોટું યોગદાન આપણે ધારીએ ને તો આપી શકીએ કે રોજબરોજનો સૂકો કચરો અને ભીનો કચરો છે એને અલગ અલગ રીતે યોગ્ય રીતે એનો નિકાલ કરીએ બની શકે તો વૃક્ષો વાવીએ અને એ વૃક્ષનું જતન કરીએ અને પર્યાવરણને નુકસાન કરે એવી વસ્તુઓનો ઉપયોગ ઘટાડી ઇકો ફ્રેન્ડલી વસ્તુઓને વાપરીએ અને બહેનો જ્યારે નાના અંતર માટે બાઇક કે ફોર વ્હીલરનો ઉપયોગ કરીએ છીએ ને એના બદલે આપણે પગપાળા ચાલીને જઈએ અથવા સાયકલનો ઉપયોગ કરીએ અને બહેનો જ્યારે પણ આપણે જાહેર સ્થળે કુટુંબ પરિવાર સાથે દર્શન કરવા કે હરવા ફરવા જઈએ છીએ ત્યારે ત્યાં પણ આપણે બને તો કચરાનો નિકાલ યોગ્ય રીતે કરીએ અને એવા પ્રાકૃતિક અને ઐતિહાસિક કે ધાર્મિક સ્થળોએ આપણે ગંદકી ન કરીએ અને બહેનો ક્યારે પણ કોઈ વસ્તુ લેવા જવાનું થાય કરિયાણું લેવા જવાનું હોય તો પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ટાળીએ અને કાપડની થેલી કે શણની થેલીનો ઉપયોગ વધારીએ અને બહેનો રોજબરોજ સવારથી ઉઠી અને રાત સુધી આપણે દરેક ગામમાં ઉપયોગી એવું અગત્યનું પાણી કે જેનો બગાડ આપણે ટાળવો જોઈએ ક્યારેક કામ કરતી વખતે નળ ચાલુ રહી જાય આપણાથી અથવા તો ક્યારેક આપણે પાણી ચડાવતા હોય ઉપરના ટાંકામાં તો મોટર બંધ કરવાનું ભૂલી જઈએ છીએ તો આ બધી નાની નાની રોજા રોજની આપણી ભૂલોને જો આપણે સુધારીએ ને તો પાણી બચાવની સાથે સાથે પર્યાવરણને આપણે બચાવી શકીએ અને ક્યાંય ઘરમાં નળ એવું હોય કે લીકેજ હોય ટપક ટપક થતો હોય ત્યારે પણ પ્લમ્બરને બોલાવી અને નળને રિપેર કરાવવો જોઈએ The cat sat on the ફ્લાઇટ પંખા એસી એટલે કે કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુઓનો જે આપણે ઉપયોગ ઘરમાં કરીએ છીએ એ પણ જો જરૂર ન હોય તો યોગ્ય સમયે એને બંધ કરી દેવા અને ભાઈનો ખાસ વાત કે જો આપણે ઉપરના માળે રહેતા હોઈએ ને તો આપણે વારંવાર લિફ્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો આપણે ક્યારેક પગે ચડીને ઉપર જવું જોઈએ કે જેથી આપણે લિફ્ટનો ઉપયોગ ટાળી શકીએ અને આપણે આવા નાના નાના કામ કરીશું ને તો એના થકી પણ આપણે પર્યાવરણને બચાવવામાં નાનું એવું યોગદાન પણ મોટું કામ કરી શકશે ઘણાને એમ થાય કે હું હું એક નળ બંધ કરતા ભૂલી ગઈ એમાં શું ફરક પડશે પણ બહેનો એમ વિચારો કે જો સમાજની દરેક બહેન આ વસ્તુ વિચારે કે હું મારા ઘરનું ધ્યાન રાખવું

પર્વતને પિતા નદીને માતાનો દરજ્જો તેમજ દરેક છોડમાં રણછોડના દર્શન આવો પ્રકૃતિ પ્રેમ અને માનવ જીવનનો ધબકાર આપણા દેશના પ્રાચીન ઇતિહાસમાં જોવા મળે છે ગાયને દોહતી વખતે વાછરડા માટે એક આંચળ છોડી દેવામાં માનતી એવી આપણી આ સંસ્કૃતિ છે આ રીતે પર્યાવરણનું સ્થાન માનવીઓના હૃદયમાં હતું પર્યાવરણ શબ્દ પોતે જ અર્થસૂચક શબ્દ છે જે બે શબ્દોનું બનેલું છે જેમાં પરી અર્થાત આજુબાજુ કે આસપાસ જ્યારે આવરણ એટલે વિશિષ્ટ સપાટી કે સ્તર પળ આમ જીવસૃષ્ટિની આસપાસ વીંટળાયેલું પથરાયેલું નૈસર્ગિક ઘટકોનું આવરણ એટલે પર્યાવરણ પૃથ્વી પરના દરેક સજીવને પોતાનું જીવન ટકાવી રાખવા માટે પર્યાવરણ સાથે અનુકૂલન સાધીને પોતાનામાં બદલાવ લાવવો પડે છે તેથી ઉલટું આજે માનવી પર્યાવરણને પોતાને અનુરૂપ બદલે છે પર્યાવરણમાં અયોગ્ય ફેરફારને કારણે જમીન હવા પાણીનું એટલી હદે શોષણ થવા લાગ્યું છે કે સુંદર ગ્રહને કચરાપેટીમાં ફેરવી દીધી છે આજે વિશ્વ સ્તરે પર્યાવરણ જાળવણી માટેનો શંખ ફૂંકાઈ ચૂક્યો છે પર્યાવરણની સુરક્ષા માટે પાંચમી જૂન પર્યાવરણ દિન અને બાવીસમી એપ્રિલે વિશ્વ ધરતી દિન અર્થ ડે ઉજવવામાં આવે છે લોકજાગૃતિ માટે રેલીઓ સભાઓ પર્યાવરણ સંબંધી પ્રદર્શનો અને પરિસંવાદો જેવા કે અનેક જાગૃતિના કાર્યક્રમો ચાલી રહ્યા છે આ સમયે વિશ્વ માતા માતા ધરતી ભારત માતા નદી માતા પ્રકૃતિ માતાને બચાવવા સહિયારા પ્રયાસની જરૂર છે પર્યાવરણ જાળવણી માટે શક્તિરૂપી નારી પોતાનો અનન્ય ફાળો આપી શકે કારણ કે નારીની દીર્ઘદૃષ્ટિ ઉત્સાહ આવડત કરકસર પર પર્યાવરણ જાળવણીનો આધાર છે નારી પોતાના કાર્ય દરમિયાન નાની નાની બાબતોમાં જાગૃતિ દાખવી પર્યાવરણ જાળવણીમાં સિંહ ફાળો આપી શકે તેમ છે નળ ચાલુ કરવાથી આપણને પાણી મળી જતું હોવાથી કુદરતના ઘટક પાણીનું શું મૂલ્ય છે તેની કલ્પના કરી શકાતી નથી પૃથ્વી પર માત્ર જીરો પોઈન્ટ સડસઠ ટકા પાણી શુદ્ધ અને પીવાલાયક છે આ પાણીનો આપણે કેટલો બગાડ કરીએ છીએ ઘરમાં માત્ર સામાન્ય લીકેજથી ટપકતા નળમાંથી રોજનું ઓછામાં ઓછું ત્રણ લીટર પાણી નકામું વહી જાય છે પાણી પીવા માટે આપણે આખો ગ્લાસ ભરીએ પછી બચતું પાણી ગટરમાં નાખી દઈને આપણે પાણીનો બગાડ નથી કરતા પર્યાવરણ જાળવણી એટલે વનસ્પતિ પ્રાણી સંપત્તિ જળ સંપત્તિના વિનાશને અટકાવવાના ઉપાય નારી ઘણા નાના નાના ઉપાય કરી વિશાળ જળ સંપત્તિ બચાવી શકે છે પર્યાવરણ પ્રદૂષિત થવાની શરૂઆત માનવ જીવનના વિકાસ સાથે થઈ બીજા શબ્દોમાં કહીએ તો જે દિવસે માનવીએ ખોરાક રાંધવા માટે અગ્નિ પ્રગટાવ્યો તે દિવસથી પ્રદૂષણ શરૂ થયું ધુમાડો એટલે હવાનું પ્રદૂષણ આ વાયુ પ્રદૂષણની આડઅસરોમાં લખવો કે કેન્સર જેવી બીમારીઓ થાય છે આપણે જાગૃતિ દર્શાવીએ તો મહદ અંશે હવાની સુરક્ષા કરી શકીએ રસોઈ કરતી વખતે નકામો ગેસ ચાલુ ન રાખીએ રસોઈનો જરૂરી બધો સામાન વ્યવસ્થિત ભેગો કરી પછી જ ગેસ ચાલુ કરવો રસોઈ માટે સૂર્યકુકરનો ઉપયોગ પણ ગેસની બચત અને પર્યાવરણ જાળવણીમાં મદદરૂપ થાય છે વાહનોનો શક્ય તેટલો ઓછો ઉપયોગ કરીએ એ પણ એક પ્રકારે પર્યાવરણની જાળવણી જ ગણાય પર્યાવરણને અતિ મોટું નુકસાન પહોંચાડતી નાની વસ્તુ છે પાતળા પ્લાસ્ટિકની થેલીઓ સાદી ભાષામાં આપણે જેને જબલા કહીએ છીએ આજે અનાજ શાકભાજી ખાવાની તૈયાર ચીજો વગેરે વસ્તુઓ માટે ઝબલા વાપરવાની આદત પડી ગઈ છે આ પ્લાસ્ટિકનું પ્રદૂષણ અતિ ભયંકર છે પ્લાસ્ટિકને બાળીએ તો હવાનું પ્રદૂષણ થાય અને દાટીએ તો પણ એની અસર ન જતા ભૂમિ પ્રદૂષિત થાય વળી પ્લાસ્ટિકના કચરાનો ઢગલો થાય છે તે પાણીના વહેણને પણ અટકાવી દે છે આ જ પાતળા પ્લાસ્ટિકની થેલીમાં ઘરની એઠ નાખવાથી ગાય માતા પ્લાસ્ટિકની પાતળી થેલી પણ ખાઈ જાય છે અને મોતના મુખ તરફ ધકેલાય છે પ્લાસ્ટિકનું પ્રદૂષણ એ માનવ જગતનું મોટું દૂષણ તે દૂર કરવું તેમજ આપણું ભૂષણ નારી ગુડ બાય વેસ્ટ કહીને કાપડ અથવા રેગજીનની થેલી વાપરવાનું શરૂ કરે તો જબલાનો પંચોતેર ટકા ઉપયોગ ઘટી જાય પર્યાવરણ જાળવણી માટે ઘોંઘાટ પર પણ ધ્યાન આપવું અતિ જરૂરી છે ઘોંઘાટ માટે કહી શકાય કે એ ઘોંઘાટ તેરી સે અલગ એ ઘોંઘાટ તેરી સે અલગ શૈતાન કી સુરત ક્યાં હોગી ઘોંઘાટ એ ધીમું ઝેર છે કુદરતે કાન ભલેને બે આપ્યા છે પણ તેની સાંભળવાની મર્યાદા છે પંચ્યાસી ડેસીબલ્સ કરતાં વધારે અવાજ કાનના પડદા માટે જોખમકારક છે નારી પોતાના ઘરના ટીવી રેડિયો ટેપના અવાજ ધીમા રખાવીને ઘોંઘાટ દૂર કરવામાં યોગદાન આપી શકે આ ઉપરાંત આપણા ઘરના બારણા વેન્ટિલેશન પર પડદા રાખવાથી અને તે ઓરડાની દિવાલને ધ્વનિશોષક પદાર્થોથી સુશોભિત કરીને ઘરમાં ઘોંઘાટ આવતો અટકાવી શકાય છે આ ઉપાય તો નાના છે નાના નાના પગલાં મંઝિલ પર પહોંચાડે છે તેમ આવા ઉપાયો પર્યાવરણ જાળવણીમાં ઉપકારક બને છે અન્ય નાના ઉપાયમાં યોગ કસરતની આદત પાડવી આધુનિક દવાઓ આડઅસર રૂપે શરીર અને પર્યાવરણ માટે જોખમી છે શક્ય હોય ત્યાં સુધી રોગમાં આયુર્વેદ એક્યુપ્રેશર મેગ્નેટ થેરાપી જેવી ચિકિત્સા પદ્ધતિ અપનાવીએ તો પણ એક પ્રકારે શરીર અને પર્યાવરણની જાળવણી થાય પર્યાવરણ જાળવણી માટેનો જો કોઈ અક્ષીર ઉપાય હોય તો તે છે વૃક્ષારોપણ વૃક્ષ વાતાવરણને ઠંડક આપે છે હવાને શુદ્ધ કરે છે વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે વળી એક વૃક્ષ ચોવીસ કલાકમાં અડતાલીસ રતન કાર્બન ડાયોક્સાઇડ વાયુને ઓક્સિજનમાં ફેરવે છે વૃક્ષના મૂળિયા છાલ પર્ણ ઔષધિ તરીકે ઉપયોગી છે કહેવાય છે ને દસ કુવાસમી એક વાવ દસ વાવ સમૂહ એક સરોવર દસ સરોવર સમૂહ એક દીકરો અને દસ દીકરા સમૂહ એક વૃક્ષ નારી વર્ષ દરમિયાન બાળકના જન્મદિવસે લગ્નતિથિની યાદમાં આવા બધા મહત્ત્વના પ્રસંગોએ એક વૃક્ષનું વાવેતર કરી અને તેને ઉછેરે તો ધરતી નંદનવન બની જાય નારી જે કાર્ય કરે છે તેની અસર સમગ્ર કુટુંબ પર પડે છે તેથી વૃક્ષનું વાવેતર અને પર્યાવરણ જાળવણીનું કાર્ય આપોઆપ વિકસે છે ઔદ્યોગિકરણ શહેરીકરણ અને વસ્તી વધારો એ પર્યાવરણ હાનિના મુખ્ય કારણો છે વસ્તી વિસ્ફોટથી જરૂરિયાતો વધી અને પર્યાવરણને નુકસાન થવા લાગ્યું પહેલાંનો માનવી પ્રકૃતિને અનુકૂળ અર્થાત પ્રાકૃત હતો પરંતુ આજનો વૈજ્ઞાનિક માનવી પ્રગતિની ઘેલછાએ સમસ્યાઓથી ઘેરાઈ ગયો છે આવા સમયે પર્યાવરણની જાળવણી માટે બહેનોએ જ આગળ આવવું પડશે બહેનોએ મહિલા મંડળોની મીટિંગ વખતે પણ પર્યાવરણ જતન માટે પ્રદર્શન ચર્ચા નાટકો જેવા કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ જાહેર સ્થળોએ પર્યાવરણ જાળવણીના સૂત્રો લખવા જોઈએ પર્યાવરણ જાળવણી માટે દ્રઢ સંકલ્પની જરૂર છે દ્રઢ મનોરથના રથને હાંકનારો સારથી પડખે ઊભો જ હોય છે આપણે સંકલ્પનું ગાંડીવ ધારણ કરીને પર્યાવરણ જાળવણીનું અભિયાન હાથ ધરવું જોઈએ આપણા દ્રઢ સંકલ્પ જેવા કે વર્ષમાં પાંચ વૃક્ષનો ઉછેર કરીશ પ્લાસ્ટિકના પાતળા ઝબલા ક્યારેય નહીં વાપરું હું કે મારું કુટુંબ કાગળના પાનાનો બગાડ નહીં કરીએ જાહેર માર્ગ પર કચરો નહીં ફેંકું આવા સંકલ્પો જ આપણને પર્યાવરણ જાળવણીમાં ઉપયોગી બની શકે એક ગુજરાતી કવિએ લખ્યું છે ને કે હવાને હસ્તી કરીએ નદીઓને ગાતી કરીએ પર્વતોને પ્રફુલ્લિત કરીએ તરુઓને તાજા કરીએ આકાશના સૌભાગ્યને લાગેલી રજને પશ્ચાતાપના આંસુથી ધોઈ તેના પર ચૈતન્યનો ચાંદલો કરીએ તથા પ્રદૂષકોથી હંમેશા દૂર રહીએ તો જ કુદરતની કુખે સુખનું સંતાન અવતરશે પર્યાવરણની જાળવણી અને નારી સંપાદન આશા ઠક્કર અને પઠન કર્યું હતું નીલમ કાર્યાએ બહેનો કોઈએ કહ્યું છે ને કે ક્યુ ના સહેજ કર રખ લે પ્રકૃતિ કો આને કલ કે લીએ આને અપનો કે યે કટતે વૃક્ષ નદીયા યે યમટતે પર્વત એક રોજ યુ ખતમ હો જાયગે आज हम कुछ कर सकते हैं इस रोती हुई प्रकृति के आंसू हम पहुँच सकते हैं एक वक्त बाद प्रकृति के सारे आंसू सूख जाएंगे पर आंसू होंगे हमारी आँखों में जिसे चाह कर भी हम पहुच नहीं पाएंगे हम पुकारेंगे प्रकृति को अपनी मदद के लिए पर

પર્યાવરણની જાળવણી એટલે જ આપણી જાળવણી તો આ સરસ મજાના સંકલ્પ સાથે આજનો કાર્યક્રમ સંપન્ન કરીએ આવજો બહેનો આવજો ધારાબેન આવજો બહેનો આવજો જીજ્ઞાબેન આ હતો બહેનો માટેનો ખાસ કાર્યક્રમ પ્રસારણ આકાશવાણીના ભુજ અમદાવાદ વડોદરા અને રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું